સરહદી કચ્છ જિલ્લાને લોકો સુખી ધરતી તરીકે અત્યાર સુધી ઓળખતા હતા, પણ કચ્છની કાયાપલટ થયા બાદ આ મહેનું પણ ભંગાઈ ગયું છે। આજે કચ્છ જિલ્લો ખેતી અને હરિયાળીમાં રાજ્યમાં અગ્રસ્થાને આવે છે। કચ્છને લીલુંછમ બનાવવામાં સૌનો ફાળો રહ્યો છે। ત્યારે ભુજની ભાગોળે કુકમાન વિસ્તારમાં નિવૃત્ત ડીવાયએસપી દ્વારા પણ પર્યાવરણ પ્રત્યે પોતાની ફરજ અદા કરવા માટે વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે। પીએસઆઈથી લઈને ડીવાયએસપી સુધી 20 વર્ષ નોકરી કર્યા બાદ નિવૃત્ત થયેલા દિલીપભાઈ અગ્રાવતે હવે હરિયાળી વધારવા તરફ પ્રયાસો કર્યા છે। તેમણે જણાવ્યું કે નિવૃત્તિ બાદ મારો એક જ સંકલ્પ રહ્યો છે કે મહત્તમ વૃક્ષો વાવી કચ્છને હરિયાળું બનાવવામાં યોગદાન આપીએ, જેથી કુકમાન વિસ્તારમાં અત્યાર સુધી 10,000 વૃક્ષો વાવ્યા છે। ખાસ કરીને જે ઝાડ ઝડપથી મોટા થાય છે, જેમ કે લીમડો, ગુગળ, પીલું, તેને જ વાવવામાં આવે છે। ચોમાસામાં કચ્છમાં સારો વરસાદ પડે તો હજી વધુ વૃક્ષો વાવવામાં આવશે। પીએસઆઈથી લઈને ડીવાયએસપી સુધીની મેં 20 વર્ષની નોકરી કરેલી અને આ દરમિયાન કચ્છના નેચર સાથે હું ખૂબ જ ફરેલો છું અને પબ્લિકને પણ આ જે મારો જાત અનુભવ છે એના કચ્છના જે લોકલ ઝાડપાન છે એની સાથે લોકો કનેક્ટ થાય, એને પર્યાવરણ બચાવવા માટે પ્રયત્ન કરે, પોતાની રીતે વૃક્ષારોપણ કરીને કચ્છને લીલુંછમ બનાવે, આ મારો રિટાયર્ડ થયા પછીનો મારો પહેલો પ્રયત્ન રહેશે। ખાસ કરીને અત્યારે પણ ભુજની વાગોળે જે વિસ્તારમાં તમે વૃક્ષારોપણ કરી રહ્યા છો, અત્યાર સુધી કેટલા વૃક્ષો વાવ્યા છે? અમે અત્યાર સુધીમાં 10,000 જેટલા વૃક્ષો વાવેલા છે અને હજી પણ આ ચોમાસામાં પણ મારો પ્લાન મેક્સિમમ ઝાડ વવાય એવો વૃક્ષો વવાય એવો મારો પ્લાન છે। કેટલા અત્યાર સુધી, એટલે ખાસ કરીને કયા કયા પ્રકારના વૃક્ષો વાવ્યા છે? જે ખાસ કરીને લીમડા અમારા જમીનમાં ખૂબ થાય છે, પછી પીલું અમારી જમીનમાં ખૂબ થાય છે, ગુગળ અમારી જમીનમાં ખૂબ થાય છે, કે જે જમીનમાં નાખ્યા પછી ઉગવાના ચાન્સીસ 100% રહે એવા ઝાડ જ અમે અત્યારે ઉછેરીએ છીએ।